નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા ચેનલ વિથ ધોરણ ધોરણ અને સામાન્ય પ્રવાહની વર્ષ બોર્ડ લઈને પરિણામ અંગેના એક મહત્વપૂર્ણ સમાચાર આજે એકવાર ફરીથી આવ્યા છે જ્યાં અહીં હેડલાઇનની અંદર તમે જોઈ શકો છો કે કહેવામાં આવ્યું છે કે કોરોનાને કારણે પરીક્ષા વીસ દિવસ મોડી લેવાય પરંતુ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ વહેલું જાહેર કરવા અંગેની બોર્ડની તૈયારી છે હવે અહીં શું છે સંપૂર્ણ માહિતી જાણીશું દોસ્તો આજના આ વિડીયોની અંદર ફટાફટ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો અહીંયા આ વિડીયોને લાઈક અને શેર કરીને બને રહેજો વિડીયો માન સુધી જેથી કરીને અત્રે સમજાવેલી એક માહિતીની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે અને તે સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલ પર જોઈ જજો તથા બાજુમાં આવેલા બેલ આઇકન પણ ઓન કરજો કારણ કે અહીંયા તમને ધોરણ દસ અને ધોરણ બારને લગતા આવા જ મહત્વપૂર્ણ સમાચાર જે છે તે એકદમ પાકા પાયે અહીંયા મળતા રહે છે અહીંયા દોસ્તો આજ રોજ આવેલા સમાચાર પત્રની અંદર આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અહીંયા આપણે લખીને આપવામાં આવ્યું છે કે મેના અંતમાં કે જૂના પહેલા સપ્તાહમાં પરિણામ જાહેર કરવા મૂલ્યાંકન કેન્દ્ર અને શિક્ષકોની સંખ્યા જે છે તે અહીંયા વધારવામાં આવી છે અહીં આ વખતે ધોરણ દસના નવ પોઈન્ટ ચોસઠ લાખ વિદ્યાર્થીઓના ઉત્તરવાહી મૂલ્યાંકન માટે કેન્દ્રો જે છે તેની અંદર વધારો કરવામાં આવ્યો છે અને અહીંયા જે મુજબ આપણને અગાઉ કહેવામાં આવ્યું છે કે વીસ દિવસ પરીક્ષાઓ અહીંયા ભલે મળી લેવાય છે પરંતુ શિક્ષકોની સંખ્યામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોની સંખ્યામાં જે છે તે વધારો કરવામાં આવ્યો હતો જેના લીધે અહીં ધોરણ બાર સાયન્સનું પરિણામ સમય કરતાં ઘણું વહેલા આવ્યું હતું અને બિલકુલ એવી રીતે જ ધોરણ દસ અને ધોરણ બાર સામાન્ય પ્રમાણનું જે પણ પરિણામ છે તે પણ અહીંયા વહેલું આપવા અંગેનું બોર્ડનું જે છે તે અહીંયા આયોજન છે ગઈકાલના વિડીયોની અંદર અહીંયા મેં જણાવ્યું હતું કે તારીખ તેવીસમી જૂનથી કોલેજનું નવું સત્ર શરૂ કરી દેવાની જે જે વિચારણા છે તે અહીંયા ગુજરાતની તમામ યુનિવર્સિટીની અંદર કરવામાં આવી છે તો તેને જોતા પરિણામ ખૂબ જ જલ્દી જે છે તે આપણને અહીંયા આવતું જોવા મળી શકે છે અંદાજીત તારીખ અંગે અહીંયા જણાવ્યું હતું પચીસમી થી લઈને ઓગણત્રીસમી મહિના વચ્ચે ધોરણ બાર સામાન્ય પ્રવાહ અને જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર ધોરણ દસના ના વિદ્યાર્થી મિત્રોનું પરિણામ જે છે તે અહીં આપણને આવતું જોવા મળી શકે છે તો અહીં ચિંતા બિલકુલ પણ નથી કરવાની પરિણામ જે છે તે ખૂબ જ જલ્દી આપણને જોવા મળી જશે તે સિવાય પણ અહીંયા કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જે છે તે અહીંયા આપણને આપવામાં આવી છે જે અંગેનો ખ્યાલ તમે અહીંયા જાતે મળી શકો છો ધોરણ બાર સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે ત્રીસ શિક્ષકોની જે ભરતી કરવામાં આવી હતી તે અંગેનો પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અહીંયા કુલ સાડા ચાર લાખ વિદ્યાર્થીઓ માટે સાત વિષય લખીએ કુલ એકત્રીસ લાખ પચાસ હજાર ઉત્તરવયો જે છે તેનું અહીંયા મૂલ્યાંકન કરાયું છે તો અહીંયા ખૂબ જ જલ્દી જે છે તે પરિણામ આપને જોવા મળી જશે તો દોસ્તો અહીં આ હતી કેટલીક મહત્વપૂર્ણ માહિતી જાણકારી અહીંયા અમે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપી દીધી છે આશા રાખું છું કે આપેલ માહિતીની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો હશે આની સાથેની સાથે જ દોસ્તો અહીંયા તમને બીજી એક મહત્વપૂર્ણ જાણકારી પણ આપી દઉં છું કે વેકેશનનો સમયગાળો જે છે તે અહીંયા ચાલી રહ્યો છે અને આવામાં વેકેશન સમયનો સદુપયોગ આપણે કરીએ તેવા પ્રયત્નો આપણે હાથે ધરવા જોઈએ તો અહીં અન એકેડમી ધોરણ બારના વિદ્યાર્થી મિત્રો માટે લઈને આવી ગયું છે વીકલી ટી ટ્વેન્ટી ટેસ્ટ જે છે લીગલ રીઝનિંગ સિરીઝ અહીં ધોરણ બારની પરીક્ષા જે વિદ્યાર્થી મિત્રો આપી છે તેમના માટે અને જે વિદ્યાર્થી મિત્રો હાલ ધોરણ બારની અંદર આવ્યા છે તેમના માટે અન એકેડમી દ્વારા આ એક ફ્રી ક્વીઝનું આયોજન જે છે તે અહીંયા કરવામાં આવ્યું છે જે ક્વીઝ યોજાનાર છે આજે એટલે કે રવિવારના રોજ સાંજે સાત અને સાડા સાત કલાકે ની અંદર ભાગ લેવો અત્યંત સરળ છે સિમ્પલ નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર તમારે જવાનું છે અને લિંક ઉપર ક્લિક કરીને અન એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેની ઉપર લોગ કરવાનું છે અને આપણો પ્રોમોકોડ ડેસ્ક ટેન જે છે તે તમારે અહીંયા વાપરવાનો છે કુલ વીસ પ્રશ્નો દોસ્તો અહીંયા રહેશે વીસ ગુણ અહીંયા આ વીસ રહેશે અને વીસ મિનિટનો સમયગાળો રહેશે તો માત્ર વીસ મિનિટનો સમય કાઢીને તમારે આ જે ફ્રી ટેસ્ટ છે તે ટેસ્ટ અહીંયા આપવાની રહેશે કોઈ પણ જાતની ફીસ જે છે તે તમારે આના માટે ચૂકવવાની રહેતી નથી દોસ્તો અહીં વેકેશનના આ સમયનો સદુપયોગ અવશ્ય કરજો અને અન એકેડમીની આ ક્વિઝની અંદર ભાગ પણ લેજો વધુ માહિતી માટે તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી લિંકની મુલાકાત લઈ શકો છો અને આ ક્વિઝનો આનંદ અહીંયા મળી શકો છો તો દોસ્તો અહીં આ હતી રિઝલ્ટની કેટલીક મહત્વપૂર્ણ જાણકારી જે મને લાગ્યું યોગ્ય કે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આપી દેવી જોઈએ તો માહિતી મેં આપી દીધી છે આપ સર્વે વિદ્યાર્થી મિત્રો કરી દેજો અહીંયા વિડીયોને લાઇક વધુમાં વધુ વિદ્યાર્થી મિત્રો સુધી કરી દીજો આ વિડીયોને શેર અને આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ પણ ના ભૂલતા મળી હશે દોસ્તો જલ્દી જ નવા વિડીયોમાં આવી જ કેટલીક મહત્વપૂર્ણ જાણકારીની સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માત્ર